शताब्दी महोत्सव में देशभर में साधु संतो उमटिया। संत सम्मेलन ना पगले प्रमुख स्वामीनगर नु वातावरण पण पावन बन्यो। અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલા પ્રમુખ શતાબ્દી મહોત્સવમાં સંત સંમેલન યોજવામાં આવ્યું। શતાબ્દી મહોત્સવના 11મા દિવસે મળેલા રાષ્ટ્રીય સંત સંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા। એક સાથે મોટી સંખ્યામાં સાધુ સંતોની એક જ જગ્યાએ હાજરીને લઈને પ્રમુખ સ્વામીનગર પાવન બન્યું હતું। આ સંમેલનમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પણ હાજર રહ્યા હતા। આ સંમેલનમાં અંદાજે 250થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા, તો બીજી તરફ આગંતુક સાધુ સંતોને આવકારવા માટે ખાસ સંત દ્વારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌ સાધુ સંતોએ મળી સમગ્ર પ્રમુખ સ્વામી નગર પણ નિહાળ્યું। સ્વાગત બાદ તમામ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। નગરને નિહાળ્યા બાદ કોન્ફરન્સ હોલમાં સભા યોજાઈ હતી, જ્યાં સાધુ સંતોએ પ્રવચન આપ્યું। આ પ્રવચનને સાંભળવા લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા, તો એક સાથે આટલા બધા સાધુ સંતોના પ્રવચન સાંભળી દિવ્યતા અનુભવી। પ્રમુખ સ્વામી નગરમાં રોજ અવનવા કાર્યક્રમો અને સંમેલનનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ અને રાજ્યભરમાંથી અનેક લોકો ઉમટી રહ્યા છે। સમાજને કઈ રીતે જોડી રાખવું, હિન્દુ માત્રને કઈ રીતે જોડી રાખવું, કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નથી, તમામ લોકો હિન્દુ છે, અને સંતો એના ઉપર કઈ રીતે કામ કરી શકે એ મહત્વની એક બેઠક આજે થવાની છે। આ સંત સંમેલનમાં કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું। હાજર રહેલા સાધુ સંતો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા, જ્યાં લોકો પણ કોરોનાના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા, તો લોકો માસ્ક પહેરીને નગરમાં આવતા જોવા મળ્યા। નગરની મુલાકાતે આવતા તમામ લોકો માસ્ક પહેરેલા હોય તેની પણ સાવચેતી રાખવામાં આવે છે। ઉપરાંત માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને સ્વયંસેવકો માસ્ક પહેરવા અપીલ કરતા પણ નજરે પડ્યા હતા। અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને અમદાવાદમાં 600 એકરમાં જે તૈયાર થયેલું જે પ્રમુખ સ્વામી નગર છે, કે જ્યાં લોકો મોટી સંખ્યામાં મુલાકાત માટે ઉમટ્યા છે, અને આજે રવિવારનો દિવસ છે। સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ પ્રમુખ સ્વામી નગર જે છે તે લોકો માટે જે છે તે ખુલ્લું રહેવાનું છે। વીકેન્ડનો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા મુલાકાત માટે આવી રહ્યા છે। ગઈકાલે પણ 2.5 લાખ જેટલા લોકો જે છે શનિવારના દિવસે 2.5 લાખ જેટલા લોકોએ આ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી છે, અને અત્યાર સુધીની જો વાત કરીએ અત્યાર સુધીમાં અંદાજિત જે છે 1.5 લાખથી 1.25 લાખ લોકો જે છે કે તે એની મુલાકાત લઈ ચૂક્યા છે, અને હજુ પણ અવિરત લોકો જે છે તે અહીંયા મુલાકાત માટે આવી રહ્યા છે। ખાસ કરીને કોરોનાની જો વાત કરવામાં આવે તો કોરોના ગાઈડલાઇન પણ જે છે પ્રમુખ સ્વામી મહોત્સવના જે સંતો દ્વારા જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, અને આવતીકાલથી એ ગાઈડલાઇનનો પણ અમલ થવાનો છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ। કેવડિયા તરફ ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપુર।